ને તાવ આવે, શરદી આવે, ઉધરસ આવે, ઝાડા થાય, ઉલટી થાય, તો એના માટે દવાખાને ન દોડવું. એટલે જ્યારે જ્યારે ભૂખ લાગે ત્યારે ખાલી મગ અને ભાત જ ખાવાના, રોટલી કે દાળ બીજું કઈ રીતે જ. ઘણાને જેમાં પછી ગેસ, કબજિયાત, એસિડિટી એવી તકલીફ રહેતી હોય, ગેસ ઉપર ચડતો હોય અને પેટ તાવ છે, શરદી છે, ઉધરસ છે, ઝાડા છે, ઉલટી છે, એ બધું ક્યારે થાય કે શરીરમાં તમે જે કંઈ પણ વસ્તુ ખાધી, કચરો જમા થયો, તો એ શરીરની શુદ્ધિકરણની એક પ્રક્રિયા છે કે જે આપોઆપ તમને તાવ આવે એટલે એટલું શરીર આપણું તપે તો જે શરીરમાં બેક્ટેરિયા વાયરસ હોય આપોઆપ મરી જાય, બરાબર. અને પેટમાં કંઈ કચરો એટલો જમા થયો હોય અને આંતરડાને શુદ્ધ કરવાની જરૂર હોય તો એ ઝાડાને ઉલટી સ્વરૂપે આપણને થાય. તો એ બધી જ્યારે તમને, અને એ બધું ક્યારે થાય કે ઋતુ આપણે જ્યારે બદલે ત્યારે આપણે એમ કે અત્યારે વાહરા છે, ચિકનગુનિયાના વાહરા છે, તાવ શરદી ઉધરસના વાહરા છે, બરાબર. તો એ બધું છે એ ઋતુજન્ય બીમારી છે બધી, અને એ શરીરની શુદ્ધિકરણની પ્રક્રિયા હોય છે. તો જ્યારે તમને તાવ આવે, શરદી આવે, ઉધરસ આવે, ઝાડા થાય, ઉલટી થાય, તો એના માટે દવાખાને ન દોડવું. એ ત્યારે તમારા 2-3 દિવસ એવા હોય કે તમને એ કુદરતી વરદાન કહેવાય. જ્યારે તમને તાવ આવે ને એ વરદાન કહેવાય કે શરીર આપોઆપ તમને એક મોકો આપે છે કે તમારી અત્યારે ડિટોક્સિફિકેશન, એવું બધે સાંભળેલું હશે. અલગ અલગ કેમ્પ થતા હોય અલગ અલગ જગ્યાએ, અને મતલબ બધી એડવર્ટાઇઝમેન્ટ થતી હોય કે તમે આ કરાવો તે કરાવો એ રીતે, બરાબર. એ રીતે જ તે દર વર્ષે ઋતુ પ્રમાણે આપણું શરીર કુદરતી રીતે જે કામ કરે છે, તો આપણે એમાં સાથ અને સહકાર આપવાનો જે કરતા હોય એમાં. તો એ રીતે બધી અલગ અલગ બીમારી છે એમાં તમે ઘરે જ ઉપચાર કરીને દવાખાનાથી બચી શકો કઈ રીતે. એટલે ગમે તે તાવ આવે, અત્યારે ચિકનગુનિયા છે કે પછી ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, બરાબર. શરૂઆતમાં જ્યારે તાવ આવે તો અમુક ઠંડી વાયને તાવ આવે, અમુક ચડિયો ઉતર્યો તાવ આવે, એ રીતે તાવ આવે. તો જ્યારે તાવ આવે ત્યારે ખાસ જમવાનું બંધ કરી દેવાનું, મતલબ ભૂખ લાગે ને તો જ જમવાનું, બરાબર. આયુર્વેદમાં કીધેલું છે કે તાવ આવે એનું મેઇન જે હું કે સારવાર છે એ લંઘન, એટલે કે ઉપવાસ છે. એટલે જ્યારે જ્યારે ભૂખ લાગે ત્યારે ખાલી મગ અને ભાત જ ખાવાના, રોટલી કે દાળ બીજું કંઈ નહીં ખાવાનું, બરાબર. બીજું કોઈ પણ અનાજ નહીં ખાવાનું, મગ ભાત ખાવાના. પાણી છે એ શૂંઠ નાખી અને ઉકાળવાનું, ખુલ્લી તપેલીમાં પાણી ઉકાળવાનું, ચપટી શૂંઠ નાખી અને દર કલાકે કલાકે એ પાણી પીવાનું. બસ એટલું જ કરશો ને, બીજું કંઈ નહીં કરો, અને 2-3 દિવસ ખાલી આરામ કરશો તો પણ તમારો તાવ જતો રહેશે. અને ઘરે જ તમે તુલસી ને મરીનો ભૂકો ના, જેને બહુ ઠંડી આવીને તાવ આવતો હોય તેને તુલસીના પત્તા નાખવાના, અને ચપટી તીખાની ભૂકી નાખવાની, અને ખૂબ ઉકાળી અને અડધું ઉકળી જાય ત્યાં સુધી ઉકાળવાનું, અને પછી એને ગાળી અને પી લેવાનું સહેજ લીંબુ નીચવીને, ખૂબ ઠંડી આવતી હોય ત્યારે. અને પછી એને તમે પી જાઓ અને ધાબળો ઓઢી જાઓ એટલે ખૂબ પરસેવો વળી જશે, બરાબર. એટલે એ રીતે તમે કરી શકો, એટલે બીજી કોઈ જરૂર નથી. બીજું છે ઉધરસ જ્યારે બહુ આવતી હોય, બરાબર, જેને સૂકી ઉધરસ બહુ આવતી હોય સતત, અને ગમે એટલી દવા લે તો એ મટે નહીં, તો એ લોકો રાત્રે હળદર છે એમાં ઘી નાખી અને સાકર નાખી અને ચાટી જવાનું, એ રીતે પ્રયોગ કરશે, અથવા તો હળદરવાળું દૂધ પીવાનું સૂકી ઉધરસમાં. અને જેને કફવાળી બહુ ઉધરસ આવે છે એને જેટલી હળદર હોય એટલી જ ખડી સાકર લેવાની, બંને મિક્સ કરી અને પછી દર કલાક, મતલબ દિવસમાં 4-5 વાર 1-1 ચમચી ભરી જવાની, એટલે ગમે એવી ઉધરસ હશે કફવાળી એ જતી રહેશે હળદર અને સાકરના પ્રયોગથી જ ખાલી, બરાબર. એ રીતે ઘણાને જેમાં પછી ગેસ, કબજિયાત, એસિડિટી એવી તકલીફ રહેતી હોય, ગેસ ઉપર ચડતો હોય અને પેટ ફૂલાઈ જતું હોય એ રીતે થતું હોય, તો એ લોકો બધા છે ને એક પાવડર બનાવી શકે. એક ભાગ જીરું લેવાનો અને એનાથી અડધું અજમો, મતલબ 100 ગ્રામ જીરું લીધું હોય તો 50 ગ્રામ અજમો લેવાનો, અને જો વા છૂટ ન થતી હોય તો એમાં તમે ચપટીક સંચળ નાખી શકો, એને શેકી મિક્સરમાં ક્રશ કરી લેવાનું અને જેમાં પછી 1 ચમચી મુખવાસ તરીકે લઈ લેવાનું. જ્યારે અવાજ બેસી ગયો હોય અથવા વધારે ઉધરસ આવતી હોય ત્યારે આપણે શૂંઠ ગોળ અને મધની ગોળી કરીને પીએ ચગળવાની. જ્યારે દાંતનો દુખાવો અસહ્ય થતો હોય ત્યારે લવિંગ રાખી દો દાંતમાં, તો એ પણ સીધી તમને રાહત કરી દે, બરાબર. એ રીતે અને ઘરે પણ આજુબાજુમાં તમારે એવી ઔષધિઓ રાખવાની, લીમડાની ગળો છે, અરડુસી છે, તુલસી છે, બરાબર. તાવ માટેનું બેસ્ટ ઔષધ છે એ ગળો છે, જ્યારે તાવ આવે ત્યારે ગળોનો રસ પી લેવાનો, બરાબર. અને ઉધરસની શ્રેષ્ઠ દવા છે એ અરડુસી છે, જ્યારે ઉધરસ આવે ત્યારે અરડુસીના પાનનો ઉકાળો ચપટી હળદર નાખીને એ લેવાનો, બરાબર. અને તુલસી છે એ શરદી, ઉધરસ, તાવ બધામાં ચાલે, હા એ રીતે, બરાબર. અને કુવારપાઠું છે, બધાની ઘરે છે, હા. તો એક કામ કરવાનું, એક ભાગે એલોવેરા લગાડજો 10 દિવસ, બરાબર. અરીસો જોવાનો નહીં, 10 દિવસ પછી અરીસો જોઈજો. ઘણી વખત એલોવેરામાં કેવું થાય કે જે પીળો ભાગ હોય ને એમાં પીળું પ્રવાહી આવે તોડો ત્યારે, એના લીધે ઘણાને ખંજવાળ ન આવે, એટલે ઘણા એમ કે એલર્જી છે કુવારપાઠાની,
પણ જયારે કુવારપાઠું તોડો ત્યારે એને ઊંધું રાખવાનું, એટલે જે પીળો ભાગ છે લિક્વિડી બધું નીકળી જાય, અને પછી એનું ફાડું કરી અને તમારે ફેસ પર રાત્રે લગાડવાનું, જેને આંખે કાળા કુંડાળા હોય બરાબર તો એ બધા પણ લગાડી શકે, એટલે એનાથી તમારો ચહેરો એકદમ ક્લીન રહેશે. ખીલ થતા હશે તો પણ, ખીલ કે કાળા ડાર્ક છે, દાઈજુ છે, ડાર્ક સર્કલ છે તો એ બધું દૂર થઈ જશે બરાબર. અને ગાયનું ઘી, ગાયના ઘીના રાત્રે નાકમાં ટીપા નાખવાના, જેનાથી જેને ઊંઘ ના આવતી હોય, માથું દુખતું હોય, એલર્જીની તકલીફ રહેતી હોય, વારંવાર છીકો આવતી હોય, તો એ સિમ્પલ ખાલી ગાયનું ઘી છે એના ઉપરનો જે ભાગ હોય પ્રવાહી જેવો, એ બબે ટીપા નાખી દે નાકમાં તો પણ અસર કરશે. ગાયના ઘીમાં ઓક્સિજન કેરિંગ કેપેસિટી છે એ 200 ગણી હોય છે, 200 ગણી વધારી દે, એટલે જ્યારે તમારું બાળક છે એ સ્કૂલે જાય બરાબર, ત્યારે તમે એને જાતી વખતે ખાલી બબે ટીપા ગાયના ઘીના નાકમાં આમ લગાડી દો અથવા તો નાખી દો, તો પણ એની એકાગ્રતા શક્તિ વધશે, એ લાંબો ટાઈમ શરૂ રાખશો તો પણ બરાબર. એટલે ગાયના ઘીના ખાલી નાકમાં ટીપા નાખવાથી અદ્ભુત પરિણામો મળે, તમને ઊંઘ પણ સારી રીતે આવશે, થાક લાગ્યો હોય તો કંઈ પણ જતો રહે એ રીતે.